સુરતમાં સોમવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાત્રિના સમયે ભારે પવન અને વરસાદ પડ્યો હતો, જેમાં ઠેર ઠેર ઝાડ પડવાના બનાવ બનતા ફાયર દોડતું રહ્યું હતું. તો આગાહી વચ્ચે સુરત ફાયર વિભાગે એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો હતો. સુરત શહેરમાં સોમવારે દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે 10 વાગ્યા બાદ વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી, જેમાં અંદાજે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા, જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષો તૂટી પડ્યા હતા, જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું, જેના કારણે ભારે નુકસાની થઈ હતી. ઝાડ પડવાની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 4, રાંધેર ઝોનમાં 9, કતારગામમાં 3 અને લીંબાત તથા વરાછામાં 1-1 ઝાડ પડ્યા હતા. તો હવામાન વિભાગની આગાહીને લઈ સુરત ફાયર દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ પણ ઊભું કર્યું હતું.